ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. 39મી રથયાત્રા ભાવનગરમાં પ્રસ્થાન થવાની છે. આ રથયાત્રા પહેલાના અમુક પ્રસંગો હોય છે, જેમ કે જેઠસુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. પૂનમ પછી અમાસ સુધી ભગવાન મામાના ઘરે મોસાળે જાય છે, ત્યાં ભગવાનને ખૂબ લાડકોડથી રાખવામાં આવ્યા હોય છે. 15 દિવસમાં ભગવાનને તાવ શરદી અને આંખ આવી જાય છે. જેઠ વદ અમાસ એટલે કે આજના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પધારે છે ત્યારે ભગવાનને તાવ શરદી અને આંખ આવેલી હોવાથી ભગવાનની દવા કરવામાં આવે છે. આંખ આવી હોવાથી નેત્રની અંદર મધ અને દવાનો મિશ્રણ કરીને લગાવવામાં આવે છે અને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે, જે આજે ભાવનગરની અંદર સંપન્ન થઈ છે. આગામી 7મી જુલાઈએ જ્યારે રથયાત્રા પ્રસ્થાન થશે તે પહેલાં સવારે મંગળા આરતી થશે, ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને ભગવાનને આંખેથી પાટા ખોલવામાં આવશે અને ભગવાન ત્યાર પછી નગરચર્યાએ નીકળી સવારે 8 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈને રાત્રે 10 કલાકે નિજ મંદિરે ભગવાન નગરચર્યા કરીને પરત પધારશે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.